જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, આપણે જે પ્રકરણ 2 છે, લાંબુ અને ટૂંકું, એ પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે નવું પ્રકરણ શીખવાના છીએ, પ્રકરણ 3, ભોપાલનો પ્રવાસ. બરાબર, પ્રવાસ તો તમે બધા ગયા હશો, મમ્મી પપ્પા સાથે પિકનિકમાં ગયા હશો, કે પછી ટ્યુશનમાંથી, કે પછી ફ્રેન્ડ સાથે, કે પછી સ્કૂલમાંથી પણ તમે બધા પ્રવાસ ગયા હશો. તો એ પ્રવાસમાં કેવી રીતે બધું મેનેજ થાય, કેવી રીતે બસ નક્કી થાય, છોકરાઓને ક્યાં લઈ જવાના, કેટલા વાગે નીકળવાનું, કેટલા પૈસા થાય, એ બધી જ ગણતરી આપણે આ પાઠની અંદર શીખવાની છે. તો ઇન ફ્યુચર તમે પણ જ્યારે પ્રવાસ તમારે પણ નક્કી કરવાનો થાય, તો તમે પણ જાતે બધાની ગણતરી કરી શકો. અને કદાચ જો તમે એ વસ્તુ ના કરો, પણ જો તમને કોઈ કહે કે ગણતરી કરવાની છે, તો તમને તરત એ વસ્તુ આવડી જાય, એ હેતુસર આમાં પાઠ ગોઠવવામાં આવ્યો છે, ભોપાલનો પ્રવાસ. બરાબર, હવે આપણી સ્વાધ્યાયપોથીની અંદર એવો પ્રશ્ન છે કે બસમાં અમદાવાદથી આબુનો પ્રવાસ જવા નીકળ્યા છે. બરાબર, હવે એ પ્રવાસની બધી જ વિગત આની અંદર છે. હવે તમને એમ થાય કે ભાઈ, સ્કૂલમાંથી જ્યારે પણ પ્રવાસ નક્કી કરવામાં આવે ને, તો સિમ્પલ એક નોટિસ હોય કે અહીંયા જવાનું છે, આટલા દિવસ છે અને આટલા પૈસા છે. બરાબર, પણ એની પહેલાં કેટલું બધું આગળ નક્કી કરવું પડે, મેનેજ કરવું પડે, એ બધું જ તમને આમાંથી શીખવા મળશે. કે તમને પ્રવાસ નક્કી કર્યો હોય, તો એવું નહીં કે નક્કી કરી દીધું કે આજે આપણે ફરવા જવું છે તો ચલો જઈ આવીએ, આજે આપણે અહીંયા કોઈ આબુ જવું છે તો ચલો નીકળી પડીએ, કે આવતા અઠવાડિયે નીકળી જઈશું, એવું ના હોય. બહુ જ બધું મેનેજ કરવું પડે. સૌથી પહેલાં તો નક્કી કરવું પડે કે કેટલી બસ લઈ જવી છે. તો જે બસ લક્ઝરી હોય, એ લક્ઝરીવાળા ભાઈને ફોન કરવો પડે. બરાબર, કે આ તારીખે તમે ફ્રી છો, અમને આટલી બસ જોઈએ છે. ત્યારબાદ એ નક્કી થાય, પછી જે તે સ્થળે જવાનું છે, એ સ્થળમાં પણ ફોન કરીને કહેવું પડે કે આ તારીખે અમે સ્કૂલમાંથી આટલા જણ પ્રવાસ આવી રહ્યા છીએ, તો ત્યાં નાસ્તાની, ભોજનની કેવી વ્યવસ્થા થઈ શકશે. તો એ જો કદાચ જે તે સ્થળે ભોજનની વ્યવસ્થા ના થઈ શકે, તો રસ્તામાં આવતી કોઈ હોટલ કે હોય, તો ત્યાં ભોજનની વ્યવસ્થા થઈ શકે કે કેમ, તો એ પણ ફોન દ્વારા પૂછપરછ કરવી પડે. બરાબર, એટલે એ બધું પછી છોકરાઓને લઈ જવાના હોય, ખબર પડે કે ભાઈ 200 છોકરાઓ થયા છે કે 300 છોકરાઓ થયા છે, તો એ બધાને જમવાનું એ પણ બસમાં સાથે લઈને જવું પડે. નાસ્તો આપવાનો હોય તો એ પણ સાથે લઈને જવું પડે. બરાબર, એટલે આ બધું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પ્લસ ફર્સ્ટ એડ બોક્સ એ પણ રાખવું પડે, કે નથી ને પ્રવાસમાં કંઈક થયું, કોઈને પડ્યું, વાગ્યું, આ તે, તો તમે તાત્કાલિક એની સારવાર, પ્રાથમિક સારવાર એને આપી શકો. તથા બસની અંદરની પણ અમુક વ્યવસ્થા, બરાબર, એ બધું જ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હવે આ સ્વાધ્યાયપોથીમાં અમદાવાદથી આબુનો જે પ્રવાસ છે એ છે, તો સૌથી પહેલો અહીંયા પ્રશ્ન છે કે કેટલા બાળકો પ્રવાસે જાય છે. હવે અહીંયા બાળક અને ધોરણ એ બંનેની સંખ્યા આપી છે. બરાબર, તો અહીં ગણતરી કરીએ કે 1 + 0 + 3 એટલે 4, 4 × 2 = 6, 6 × 6 = 12, 12 નો બગડો 1, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, 16 ને 5 21. બરાબર, એટલે અહીંયા આવશે 212. બરાબર, તો આપણો અહીંયા જવાબ થશે કેટલા બાળકો પ્રવાસે જાય છે, તો 212 બાળકો પ્રવાસ જાય છે. બરાબર, હવે જો તેઓને 52 સીટવાળી 4 બસમાં બેસાડવામાં આવે, તો કેટલા બાળકોને સીટ મળશે. બરાબર, તો એના માટે કરવો પડશે ગુણાકાર. બરાબર, કે 52 × 4 તમે કરો, તો 4 × 2 = 8, 4 × 5 = 20, 208. તો 208 બાળકોને સીટ મળશે. બરાબર, અને કેટલા બાળકો સીટ વગરના રહેશે, તો આપણી પાસે 212 બાળકો છે, એમાંથી 208ને સીટ મળી ગઈ છે. તો 212 - 208 એટલે કે 4 બાળકો સીટ વગરના રહેશે. બરાબર, હવે જો હવે આવું આ જો ધારો કે 52
સીટવાળી બસ મંગાવે તો ચાર બાળકો જે છે એ તો સીટ વગરના રહે તો એ વસ્તુ ના ચાલે, બરાબર. તો પછી સ્કૂલમાંથી એવું નક્કી કરવામાં આવ્યું કે જો આપણે 35 સીટવાળી 6 બસને લઈએ તો કેટલા બાળકને સીટ મળશે અને કેટલા બાળકો સીટ વગરના રહેશે. ફરીથી આપણે ગુણાકાર કરી જોઈએ. 35 × 6 તો 6 × 5 = 30, બધી 3, 6 × 6 = 18, 19, 20 અને 21 210, બરાબર. તો અહીંયા લખીશું આપણે કે 210 બાળકોને સીટ મળશે અને કેટલા બાળકો, 212 - 210 એટલે કે 2 બાળકો સીટ વગરના રહેશે, બરાબર. આવી રીતે હવે આગળ, જો બાળકોની સંખ્યા 245 હોય અને બધા બાળકોને સીટ મળે તો 35 સીટવાળી કેટલી બસની જરૂર પડે, બરાબર. હવે જો બાળકોની સંખ્યા લોકો કહે છે કે 245 હોય તો આમાં આપણે ભાગાકાર કરવો પડે 245 / 35. હવે 35નો ઘડ્યો સ્વાભાવિક આપણને ના આવડે તો આમાં છે ને થોડુંક દિમાગ દોડાવવાની જરૂર છે. આપણે અહીંયા જ ગુણાકાર કર્યો છે કે 35 × 6, 35 × 210 થાય છે, અહીંયા 245 છે, બરાબર. તો 35 × 6 સુધી તો અહીંયા ભાગ નહીં ચાલે, બરાબર. તો હવે ધારો કે આપણે વિચારીએ કે 35 × 7 કરીએ કેટલા થાય છે. 7 × 5 = 35 + 3, 7 × 3 = 21, 22 + 23 = 24, 245 થઈ ગયા. તો ડાયરેક્ટ અહીં ભાગ ચાલશે 35 × 7 = 245. આ રીતે મોટો ગુણાકાર આવે ને તો બહુ ગભરાઈ નહીં જવાનું, ઉપર નીચે જોઈ લેવાનું કે ત્યાંથી જ આપણે જવાબ મળી જાય, બરાબર. એટલે કે 7 બસની જરૂર પડે, બરાબર. આગળ આપણે જોઈએ કે હવે શું પ્રશ્ન છે. હવે સમય આધારિત પ્રશ્ન છે કે જો બસ ક્યાંય રોકાય નહીં તો અમદાવાદથી આબુ જવા 6 કલાક લાગે છે. હવે અમદાવાદથી આબુ લગભગ 230 કિલોમીટર દૂર છે. અત્યારે સવારના 7 વાગ્યા હોય તો આબુ ક્યારે પહોંચે, બરાબર. હવે ઓપ્શન છે 12, 1 અને 2, બરાબર. તો હવે વિચારો કે 6 કલાક થાય છે, 7 વાગે તમે નીકળ્યા, તો હવે ગણતરી કરો કે વેઢા આપણે ગણીએ, બરાબર. તો કેવી રીતે થશે કે આપણે 6 કલાક ગણવાના 7 વાગ્યા પછી 8, 9, 10, 11, 12. હવે અહીંયા 13 નહીં આવે, 13 બદલે કેટલા આવશે, 1 આવશે, બપોરનો 1. તો આપણો ઓપ્શન છે બ. તો અહીંયા લખીશું કે આબુ ક્યારે પહોંચશે, તો બપોરે 1 વાગે, બરાબર. આગળ, જો બસ પાલનપુર રોકાશે, હવે પાલનપુર અમદાવાદથી 145 કિમી દૂર છે અને ત્યાં પહોંચતા 3 કલાક થશે, તેથી જો અત્યારે 7 વાગ્યા હોય તો પાલનપુર ક્યારે પહોંચે. હવે 7 વાગ્યા છે, પાલનપુર પહોંચતા 3 કલાક થાય છે, તો હવે ગણતરી કરો 7 પછી 3 કલાક એટલે 8, 9 અને 10. 10 વાગે બસ ત્યાં પાલનપુર પહોંચી જવી જોઈએ, તો 9 વાગ્યા પહેલાં પહોંચશે ના. 10 થી 11ની વચ્ચે જોઈએ આગળનો ઓપ્શન, 11 વાગ્યા પછી ના. તો આપણો ઓપ્શન આમાં આવશે બ, કે 10 થી 11 વાગ્યાની વચ્ચે, બરાબર. આવી રીતે એટલે સિમ્પલ આવી નાની નાની ગણતરી જ છે આ પાઠમાં, બહુ સરસ પાઠ છે, સળંગ જ છે, બરાબર. હવે આગળ, હવે આ લોકો જતા હતા ને તો રસ્તામાં એક બ્રિજ આવ્યો, બરાબર. તો રસ્તામાં પસાર થતા હતા તો એક 345 મીટર લાંબો પુલ આવ્યો, એની નીચેથી નદી વહે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે, બરાબર. હવે બ્રિજ 345 મીટર લાંબો છે તો એની નીચે જે નદી છે એની પહોળાઈ કેટલી હશે, તો આપણે આશરે આમાં નક્કી કરવાનું છે. તો એની લંબાઈ 345 મીટર કરતાં ઓછી હશે, બરાબર. અને બીજું કે જે બ્રિજ છે એને ડાયરેક્ટ કઈ નદીની ઉપર ના હોય, તમે સિમ્પલ વિચારો કે આ બ્રિજ છે તો અહીંયા રસ્તો પૂરો થાય આ બે બાજુ અને ડાયરેક્ટ બ્રિજ ના આવે, રોડ ઉપર પણ થોડોક હોય આવી રીતે ઢાળ હોય અને પછી અહીંયા આની અંદર અહીંયા નદી વહેતી હોય,
बराबर आ ब्रिज है आवी रीते तो आ हिस्सो पण थोड़ो होय आ पण होय एटले जे नदीनी पोहळाई छे ए 345 मीटर करता ओछी हशे बराबर आवी रीते। हवे जो बस 5 मीटर लांबी होय तो पुल ऊपर एकनी पाछळ केवी केटली बस ऊभी रही शके। हवे आ ब्रिज छे हवे एमां एक बस आवड़ी छे 5 मीटरनी बराबर तो एकनी पाछळ एक आपणे ऊभी राखवी छे अने ब्रिजनी लंबाई 345 छे तो केटली बस ऊभी रहे। दरेक बसनी लंबाई एक सरखी छे तो आमां आपणे भागाकार करवो पड़शे बराबर। तो अहीं लखीश के 345 भाग्या 5 तो 5 6 30 0 4 ઉપરથી ઉતાર્યા 5 તો 5 9 45 0 0 એટલે કેટલા થયા 69 તો 69 બસ ઊભી રહી શકે બરાબર। હવે આગળ જો નદીથી પુલની સપાટી 36 મીટરથી નીચે છે પણ ચોમાસામાં 17 મીટર જ નીચે હોય છે તો બંને વખતમાં થઈને નદીની સપાટીનો તફાવત એટલે કે આપણે આ જ આકૃતિ જોઈએ છે કે આ બ્રિજ છે કે હાલ સપાટી આટલી છે 36 બરાબર પણ વરસાદ આવ્યો તો પાણી વધી ગયું તો આટલી ઓછી થઈ ગઈ 17 થઈ ગઈ હાઈટ એની બરાબર। તો સપાટી વચ્ચેનો તફાવત કેટલો થયો તો આમાં આપણે તફાવત શબ્દ છે એટલે બાદબાકી કરશું કે 36 - 17 બરાબર આ પહેલાં વરસાદ પહેલાંના વરસાદ પછીની સપાટી તો અહીંયા 16 અહીંયા 2 16માંથી 7 જશે તો 6 9 વધશે અને 2માંથી 1 જશે તો 1 એટલે કે 19 મીટરનો તફાવત થશે બરાબર। હવે જો વધુ વરસાદ આવે તો પુલથી 8 જ મીટર પાણી રહે છે તો તફાવત કેટલો તો અહીંયા પણ 36 - 8 તો અહીંયા 16 અહીંયા 2 16માંથી 8 જાય તો 8 2માંથી અહીંયા 0 છે એટલે 2 તો હવે આવશે બંનેનો જે તફાવત છે એ થશે 28 મીટર બરાબર। આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ દાખલા છે એની તમને PDF મોકલવામાં આવશે તથા આના જેવા બીજા જે દાખલા છે એની પણ તમને PDF મોકલવામાં આવશે જે તમારે નોટમાં લખવાની છે। હવે આગળ બસ જ્યારે ઊભી રહે પેટ્રોલ પુરાવા તો કેટલી એની કિંમત ચૂકવવાની એના દાખલા છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। જય સ્વામિનારાયણ।